હલો વિદ્યાર્થી મિત્રો હું સુરેશ પ્રજાપતિ શાંતિ નિકેતન શિક્ષણ સંક હોય પાટણ તરફથી આપતો વિદ્યાર્થી મિત્રોનું હાર્દિક સ્વાગત કરું છું આપણે ગ્રહણ છ ગણિત વિષયની અંદર આજે ચેપ્ટર નંબર ચાર ભૂમિત્યના પાયાના ખ્યાલોનો અભ્યાસ કરીશું વિદ્યાર્થી મિત્રો જે વચ્ચેના ચેપ્ટર જે બાકી છે એનો અભ્યાસ આપણે પછી કરીશું સૌપ્રથમ વિદ્યાર્થી મિત્રો કે ભૂમિત્યના પાયાના ખ્યાલનો ઉપયોગ કઈ જગ્યાએ થાય છે તો કે પ્રાચીન સમયની અંદર લોકો ઘર બાંધકામ બાંધકામ માટે માટે પણ આ ખાસ પાયાનો ઉપયોગ કરતા હતા સાથે સાથે જમીનની માપણી અત્યારે તો આધુનિક સમયની અંદર ઘણા બધા સાધનો જમીન માપવા માટે ઉપયોગી છે પરંતુ જ્યારે પ્રાચીન સમયની અંદર આ ભૂમિત્યના પાયાના ખ્યાલનો ઉપયોગ કરીને જમીનની વહેંચણી કરતા હતા એ પણ બેસરખા ભાગ રૂપે કરી શકતા હતા કોનો ઉપયોગ કરી ભૂમિતિના ખ્યાલનો ઉપયોગ કરી તો એના આધારે વિદ્યાર્થી મિત્રો જે આપણે સૌપ્રથમ બિંદુ વિશેનો અભ્યાસ કરીશું કે બિંદુ એટલે શું બરાબર છે સામાન્ય રીતે વિદ્યાર્થી મિત્રો બિંદુને બીજું કહેવું હોય તો ટપકું પણ કહી શકાય છે શું કહી શકાય છે ટપકું તો કે પેન્સિલની અણી અણી વડે પરિકલની અણી વડે કે સોયની તીક્ષ્ણ છેડો તમે વિદ્યાર્થી મિત્રો ધારો કે મારી પાસે આ પેન છે પેનને હું દબાવીને અહીંયા આવી રીતે મૂકું છું તો અહીંયા શું મળી ગયું ટપકું મળી ગયું છે આ ટપકાને શું કહેવામાં આવે છે બિંદુ કહેવામાં આવે છે કે વગેરે વડે બિંદુ એટલે કે ટપકું બનાવી શકાય છે આ બધા સાધનો વડે શું ટપકું બનાવી શકાય છે બોલ પેન અંદર પણ આવી ગઈ છે ટપકું એ માત્ર સ્થાન જ દર્શાવે છે વિદ્યાર્થી મિત્રો આ ખાસ ધ્યાન રાખવા જેવું છે ટપકું એટલે કે બિંદુ માત્ર શું દર્શાવે છે સ્થાન જ દર્શાવે છે કારણ કે આ ટપકું હોય છે એ ટપકું ના પહોળાઈ હોય છે ના જાડાઈ હોય છે ના લંબાઈ હોય છે ના ઊંચાઈ કશું જ કોઈ પ્રકારનું હોતું નથી બરાબર છે ખાસ ધ્યાન રાખો ટપકાની ના લંબાઈ હોય ના પહોળાઈ હોય ના જાડાઈ હોય ના ઊંચાઈ હોય માટે વિદ્યાર્થી મિત્રો ટપકું એ માત્ર શું દર્શાવે છે સ્થાન જ દર્શાવે છે તે તમારે ખાસ ધ્યાન રાખવાનું રહેશે ધારો કે તમે કાગળ ઉપર ત્રણ ટપકા કરો છો અહીંયા વિદ્યાર્થી મિત્રો તમે જોઈ શકો છો કે મેં અહીં ત્રણ ટપકા કરેલા છે આ ત્રણ ટપકાના મેં નામ આપી દીધેલા છે આ ટપકાનું નામ એ છે આ ટપકાનું નામ બી છે અને આ ટપકાનું નામ સી છે તો હવે આ ટપ ટપકું એટલે શું તો ટપકું એટલે કે બિંદુ કે તેને બિંદુ એ બિંદુ બી અને બિંદુ સી એમ વાંચવામાં આવે છે એટલે કે આ બિંદુનું નામ શું વંચાય છે કે બિંદુ એ કારણ કે આપણે એને એ નામ આપેલું છે આ બિંદુ નામ શું આપેલું છે બી એટલે કે શું વાંચાય છે બિંદુ બી એવી રીતે આ બિંદુ સી એમ વાંચવામાં આવે છે બરાબર છે વિદ્યાર્થી મિત્રો તો તમને બિંદુ વિશેનો ખ્યાલ પણ આવી ગયો હશે તો ધ્યાન રાખો શું છે કે આકાશના તારાઓ બિંદુનો ખ્યાલ આપે છે તમે રાત્રિના સમયની અંદર આકાશમાં જોશો તો ઘણા બધા તારાઓ હોય છે એ તારાઓ શું છે કે એક બિંદુનું સ્થાન દર્શાવે છે એટલે કે બિંદુનો ખ્યાલ આપે છે તો વિદ્યાર્થી મિત્રો તમે ઘરે બેઠા કે તો આવી જ બીજી ચાર ઘટનાઓ શોધીને લખો તો તમારે વિદ્યાર્થી મિત્રો જેવી રીતે આકાશમાં તારાઓ ટપકાનો ખ્યાલ આપે છે એવી રીતે જ બીજી જગ્યાએ તમારા ઘરની અંદર હોય કે ઘરની બહાર હોય તે ટપકાનો તમને ખ્યાલ આપતા હોય એવા ચાર ઉદાહરણ તમારે નોટબુકની અંદર લખવાના રહેશે બરાબર આના નીચે જ એક બે ત્રણ અને ચાર કરીને તમારે આ ઉદાહરણો લખવાના રહેશે ચાલો વિદ્યાર્થી મિત્રો તો તમને બિંદુ વિશેનો ખ્યાલ તો મળી ગયો છે અને તમને ખબર પણ પડી ગઈ હશે ત્યારબાદ બધનો ટોપિક છે રેખાખંડ શું છે રેખાખંડ તો વિદ્યાર્થી મિત્રો રેખાખંડ એટલે શું તમે અહીંયા જોઈ શકો છો મારી પાસે બે બિંદુઓ છે કે બિંદુ એ છે અને બિંદુ બી છે હવે વિદ્યાર્થી મિત્રો બિંદુ એથી મારે બિંદુ બી પર જવું છે તો હું ધારો કે આ રસ્તો પસંદ કરી શકું છું આ રસ્તો પણ પસંદ કરી શકું છું એવી રીતે નીચે પણ રસ્તો આવી રીતે પસંદ કરી શકું છું આ રીતે રસ્તો પસંદ કરી શકું છું અથવા તો એક સીધો એક રસ્તો પસંદ કરી શકું જો તમે જોઈ શકો છો એક સીધો રસ્તો હું પસંદ કરી શકું છું તો આવી જ રીતે કે એ ને બી વચ્ચેનું સૌથી નાનામાં નાનું અંતર કયું થઈ ગયું કે આ અંતર સૌથી નાનું કેવા છે કે આ અંતર સૌથી નાનું કેવા છે કે પછી આ કે પછી આ અંતર સૌથી નાનું કેવા છે કે પછી આ તો તમે જોઈ શકો છો તો કે એ થી બી સુધીનું એકદમ જે સીધું અંતર છે એ સૌથી શું હશે ખૂબ જ ઓછું અંતર હશે તો વિદ્યાર્થી મિત્રો આ શું છે કે એ અને બી વચ્ચેનું કે બિંદુ એ અને બિંદુ બી વચ્ચેનું સૌથી ટૂંકામાં ટૂંકું અંતર એને શું કહેવામાં આવે છે રેખાખંડ કહેવામાં આવે છે તો ધ્યાન રાખો તમે જોઈ શકો કે એ અને બી ને તો સૌથી ટૂંકો માર્ગ શું છે રેખાખંડ છે

બરાબર છે તો એના આધારે ધ્યાન રાખો એની વ્યાખ્યા કયા પ્રકારની છે બીજા પ્રકારની વ્યાખ્યા એટલે કે કોઈ પણ બે બિંદુને સીધી લીટીમાં જોડતા રેખાખંડ મળે છે બરાબર છે કોઈ પણ બે બિંદુને સીધી લીટીમાં જોડતા રેખાખંડ મળે છે બરાબર છે એટલે કે વિદ્યાર્થી મિત્રો અહીં રેખાખંડ એ બી જે છે અહીંયા આ બધા રેખાખંડ કહી શકાતા નથી માત્ર રેખાખંડ કયું છે આ સીધો માર્ગ છે એ રેખાખંડ છે તો એને કેવી રીતે દર્શાવવામાં આવે છે ટૂંકમાં કે રેખાખંડ એ બી વડે દર્શાવવામાં આવે છે અથવા તો રેખાખંડ બી એ વડે દર્શાવવામાં આવે છે તમે જે આ રેખાખંડ એ બી છે તેને એ બી લખો કે બી એ લખો બંને કેવું છે સરખું થાય છે એવી રીતે આ રેખાખંડને લખવું હોય તો એ રેખાખંડ પીક્યુ અથવા તો કે રેખાખંડ QP પણ લખી શકાય છે તમે આ વસ્તુ લખો અથવા આ વસ્તુ લખો એ બને શું છે આ રેખાખંડને લખવા માટેનો આ સંજ્ઞા પદ્ધતિ છે બરાબર છે એટલે તેને રેખાખંડ AB કે રેખાખંડ BA વડે દર્શાવવામાં આવે છે બરાબર છે હવે ખાસ ધ્યાન રાખો કે બિંદુ એ અને બિંદુ B ને રેખાખંડના અંતે બિંદુઓ કહેવામાં આવે છે તમે આ રેખાખંડની અંદર કે બિંદુ A શું છે આ રેખાખંડનો અંત્ય બિંદુ છે અને B પણ શું છે આ રેખાખંડનો અંત્ય બિંદુ છે એટલે કે શું કે આ રેખાખંડ A એની છેલ્લું પોઈન્ટ કયું છે A છે આ બાજુ અને આ બાજુ છેલ્લું પોઈન્ટ કયું છે B છે એટલે કે આ રેખાખંડની લંબાઈ કેટલી છે આટલી છે એવી રીતે આ રેખાખંડનો અંત્ય બિંદુ કયું છે કે આ રેખાખંડનો અંત્યબિંદુ બિંદુ P છે અને બીજો અંત્ય બિંદુ કયું છે રેખાખંડનો Q છે એટલે કે આ રેખાખંડનો અંત્ય બિંદુ એક P અને બીજો કયું છે Q છે બરાબર છે ઉદાહરણ તરીકે ધ્યાન રાખો કે મારી પાસે કોઈ પ્રકારનો આ ખૂણો આ પ્રકારે છે કે એ બી અને સી એમ ખૂણો આપેલો છે તે આની અંદર કેટલા રેખાખંડો છે એવું મારે જાણવું છે તો તમે જોઈ શકો છો કે અહીંયા એક રેખાખંડ આ છે એ રેખાખંડ એ બી છે બીજો રેખાખંડ કયો છે રેખાખંડ બી સી આપેલો છે માટે કે રેખાખંડ એ બી અને રેખાખંડ બી સી એમ બે પ્રકારના રેખાખંડો આવેલા છે તો કે

તો કે રેખાખંડનું છેલ્લું પોઈન્ટ પણ કહી શકાય છે ત્યાં રેખાખંડ શું થાય છે ઊભો રહે છે એના કરતાં આગળ જઈ શકશે નહીં અહીંયા બાજુ સી ઊભો રહે છે આગળ એના આગળ જઈ શકશે નહીં બરાબર છે તો રેખાખંડ વિશેનો તમને ખ્યાલ મળી ગયો હવે વિદ્યાર્થી મિત્રો આપણે રેખા વિશેનો અભ્યાસ કરીશું કે રેખા એટલે શું અને રેખાના આપે અભ્યાસ કરીશું કે રેખા તો વિદ્યાર્થી મિત્રો અહીં મારી પાસે ધારો કે એ બી રેખાખંડ છે એ બી રેખાખંડ છે હવે રેખાખંડ ખંડ એવી ને હું કરું આ બે બિંદુને છેક અનંત સુધી લંબાવું છું એ બિંદુને પણ શું કરું છું આ બાજુ ખૂબ અનંત સુધી લંબાવું છું રેખાખંડને લંબાવી શકાતો નથી પરંતુ વિચારો કે હું શું કરું છું કે લંબાવું છું રેખાખંડની લંબાઈ કેવી છે નિશ્ચિત છે રેખાખંડને તમે લંબાવી શકો નહીં પણ ધારો કે આ બિંદુ છે જે ક્યાં આ બાજુ હું વધારે લંબાવું છું એવી રીતે બિંદુ બી પણ શું છે આ બાજુ અનંત સુધી લંબાવું છું એટલે કે વિદ્યાર્થી મિત્રો કે બંને બિંદુ અંત્ય બિંદુઓને અનંત સુધી લંબાવવામાં આવે છે તો આપણને આ પ્રકારની રેખા રેખા શું છે કે બંને બિંદુ સુધી અનંત સુધી લંબાવી શકાય છે આ બિંદુ એને પણ શું છે કે અનંત સુધી લંબાવી શકાય છે કારણ કે અહીંયા શું મારેલું મેં છે અહીંયા તીર મારેલું છે તીર શું દર્શાવે છે કે જેક અનંત સુધી વિસરેલી છે એવીતે બિંદુ બી પણ શું છે અનંત સુધી વિસ્તરેલું છે કે બંનેને અનંત સુધી લંબાવી શકાય છે જ્યારે રેખાખંડને અનંત સુધી લંબાવી શકાતા નથી રેખાને શું બંને બાજુથી અનંત સુધી લંબાવી શકાય છે તો ધ્યાન રાખો જેવી રીતે આપણે રેખાખંડને રેખાખંડ AB વડે દર્શાવતા હતા એવી રીતે જ રેખાને દર્શાવવા માટે કે રેખા એબીએમ વડે દર્શાવવામાં આવે છે કારણ કે બંને બાજુ શું અનંત સુધી વિસ્તરેલી છે તમારે જેટલા સુધી લંબાવી હોય ત્યાં સુધી લંબાવી શકો છો માટે એને શું દર્શાવવા માટેનો આ શું છે સિમ્બોલ છે એટલે કે સંજ્ઞા છે કે રેખા અસંખ્ય બિંદુઓથી બનેલ હોય છે આ રેખા શું છે અસંખ્ય બિંદુઓથી બનેલી હોય છે તમે આ રેખા રેખા ઉપર જેટલા બિંદુઓ મૂકો એટલા મૂકી શકો છો ધારો કે અહીંયા બિંદુ બી છે અને અનંત સુધી લંબાવી શકાય છે આ બાજુ સુધી છેક સુધી લંબાવી શકાય છે માટે ત્યાં પણ બિંદુઓ હોઈ શકે આ બિંદુ B ને પણ આ બાજુ લંબાવી શકાય છે માટે ત્યાં પણ બિંદુ હોઈ શકે રેખાખંડને મે અનંત અસંખ્ય બિંદુઓ હોઈ શકે નહીં ત્યાં કેવા બિંદુ હોય છે નિશ્ચિત બિંદુઓ હોય છે તો ખાસ ધ્યાન દો રેખા અસંખ્ય બિંદુઓથી બનેલ હોય છે તેને કોઈ અંત્ય બિંદુઓ હોતા નથી રેખાને કોઈ અંત્ય બિંદુઓ હોતા નથી કેમ કારણ કે તે અનંત સુધી લંબાવી શકાય છે જ્યારે રેખાખંડની અંદર શું હોય છે અંત્ય બિંદુઓ આપણે આવેલા હોય છે કારણ કે એને અનંત સુધી લંબાવી શકાતા નથી રેખાને અનંત સુધી લંબાવી શકાય છે માટેના અંત્ય બિંદુઓ હોતા નથી કેટલીક વખત વિદ્યાર્થી મિત્રો અહીંયા મારી પાસે રેખા પીક્યો છે રેખા કઈ છે પીક્યો છે એનું બીજું નામ પણ આપેલું છે રેખા એમ તો કે રેખા પીક્યો છે તેને કેટલીક વખત એલ એમ એન વડે પણ દર્શાવવામાં આવે છે કે આ રેખાને તમે પીક્યો નામ આપેલું ના હોય માત્ર શું આલેલું એમ આપેલું હોય અથવા તો રેખા L આપેલું હોય અથવા તો રેખા N પણ આપેલું હોય શકે છે બરાબર છે તો એને રેખાને દર્શાવવા માટેનો આ શું છે બીજી સંજ્ઞા પદ્ધતિ છે તમારે આ ખાસ યાદ રાખવાનું રહેશે હવે ધ્યાન રાખો વિદ્યાર્થી મિત્રો તો કે આ રેખા વિશેનો અભ્યાસ હતો રેખા આવી રીતે બંને બાજુ અનંત સુધી લંબાવી શકાય છે હવે શું છે એના પછીનો ટોપિક છે કે છેદતી રેખાઓ છેદતી રેખાઓ એટલે શું કે મારી પાસે આ બે રેખાઓ છે કે રેખા એમ અને રેખા એલ તમે જોઈ શકો છો બંને કઈ જગ્યાએ એકબીજાને મળે છે કે પી બિંદુમાં મળે છે તો કે આપણે એમ એમ કહી કહી છીએ કે રેખા રેખા અને બિંદુમાં છેદે છે એવી રીતે અહીંયા રેખાઓ આપેલી છે કે રેખા એલ વન છે આ રેખા એલ વન છે આ રેખા એમ છે આ રેખા એમ છે અને આ રેખા એલ છે તો આ બધી જ રેખાઓ કયા બિંદુમાં છેદી રહી છે કે કોઈ એક બિંદુ ઓમાં છેદે છે બરાબર છે અહીં બે રેખાઓ છે કે બે રેખાઓ કયા બિંદુમાં છેદે છે પી બિંદુમાં છેદે છે અહીં અસંખ્ય રેખાઓ અહીંયા મેં દર્શાવી છે રેખાઓ પરંતુ તમારે જેટલી પણ રેખાઓ દોરવી હોય તો એક બિંદુમાં પણ છેદી શકે છે બરાબર છે ધ્યાન રાખો આવી રીતે તમારે જેટલી પણ રેખાઓ દોરવી હોય એટલી દોરી શકો છો બધી શું છે રેખાઓ તો કે રેખાઓ એક બિંદુમાં અસંખ્ય રેખાઓ એક બિંદુમાં પણ છેદી શકે છે તો ખાસ ધ્યાન રાખો અહીંયા કે રેખા એલ અને રેખા એમ કે પીમાંથી પસાર થાય છે માટે રેખા એલ અને એમ પીમાં છેદે છે એમ કહેવામાં આવે છે આના માટે છે બરાબર છે હવે શું છે કે બે રેખાઓ એક કરતાં વધારે બિંદુમાં છેદતી નથી કે બે રેખાઓ એક કરતાં વધારે આ બે રેખાઓ છે તમે ગમે તેટલું વધારે છેદો તો એક જ બિંદુમાં છેદી શકે છે બીજા બે બિંદુમાં છેદી શકતું નથી આ ખાસ ધ્યાન રાખજો ટૂંકા પ્રશ્નો માટે ખાસ મહત્વનો છે શું કે બે રેખાઓ માત્ર એક જ બિંદુમાં છેદતી નથી બરાબર શું છે બે રેખાઓ એક જ કરતાં વધારે બિંદુમાં છેદતી નથી માત્ર માત્ર એક જ બિંદુમાં છેદે છે બીજું શું છે બે થી વધારે રેખાઓ એક બિંદુમાં છેદે છે કે અહીં તમે જોઈ શકો છો અને અહીંયા પણ જુઓ કે બે થી વધારે રેખાઓ એક બિંદુમાં છેદે છે ખાસ ધ્યાન રાખો છે આ બે વસ્તુ તમારે ખાસ ધ્યાન રાખવાનું રહેશે આ હતી છેદતી રેખાઓ હવે સમાંતર રેખાઓ છેદતી રેખાઓ એટલે કે એકબીજાને કોઈ એક બિંદુમાં છેદે છે હવે સમાંતર રેખાઓ એટલે શું એકબીજાને છેદેતી ન હોય કે જે બે રેખાઓને ગમે તેટલી લંબાવતા એક કે બીજા એકબીજાને છેદે નહીં તેવી રેખાઓને સમાંતર રેખાઓ કહે છે આ તમારે વ્યાખ્યા છે જે ખાસ યાદ રાખવાની છે જો બે જે બે રેખાઓને ગમે તેટલી લંબાવતા એકબીજાને છેદે નહીં તેવી રેખાઓને સમાંતર રેખાઓ કહેવામાં આવે છે મારી પાસે ધારો કે રેખા એ બી છે અને રેખા સીડી છે તમે બંને બાજુથી ગમે તેટલી લંબાવશો છતાં પણ એ છેદશે નહીં માટે રેખા એ બી અને રેખા બી સીડી કેવા પ્રકારની છે સમાંતર રેખાઓ છે અહીં ધારો કે મારી પાસે રેખા એલ અને રેખા એમ છે તમે જોઈ શકો અહીં અત્યારે છેદતી નથી પરંતુ જ્યારે એને હું લંબાવું છું આગળ શું કરો છો આગળ લંબાવું છું આવી રીતે આને આવી રીતે આગળ લંબાવો છો તો આ બિંદુમાં છેદે છે માટે આ બે રેખાઓને સમાંતર રેખાઓ કહી શકાતી નથી પરંતુ આ શું છે સમાંતર રેખાઓ છે કારણ કે એને ગમે તે રીતે લંબાવવા છતાં પણ એકબીજાને છેદતી નથી હવે સમાંતર રેખાઓને દર્શાવવા માટેનો સિમ્બોલ છે સંજ્ઞા છે તેને રેખા એ બી બે સીધા લીટા કરવાના અને સીડી વડે દર્શાવાય છે અને વંચાય કેવી રીતે

તો મારી પાસે ધારો કે આ રેખા છે આ શું છે રેખા છે છે રેખા શું કોઈ એક રેખા બંધ કરી દઉં છું એક રેખા બંધ કરી દઉં છું એટલે કે કે ધારો અહીંયા શું બિંદુ P થી કોઈ એક બિંદુ એથી શું છે કોઈ એક બાજુ રેખાને અનંત સુધી લંબાવી શકાય છે પરંતુ બીજી બાજુ લંબાવી શકાતું નથી આનું શું મળી ગયું અંતે બિંદુ મળી ગયું અથવા તો આ કિરણનો ઉદ્ભવ બિંદુ મળી ગયું છે કે આ કિરણ ક્યાંથી ઉત્પન્ન થઈ રહ્યું છે કે એ બિંદુમાંથી ઉત્પન્ન થઈ રહેલું છે તેમ કહી શકાય છે એવી રીતે જ બીજું કિરણ દેખાય છે કે તમે આ બિંદુ કિરણને આ બાજુ અનંત સુધી લંબાવી શકો છો જેટલા સુધી તમારે લંબાવું હોય લંબાવી શકો છો એવી રીતે જ કિરણ એ બિન આ બાજુ જેટલા સુધી લંબાવું હોય લંબાવી શકો છો પરંતુ આ બાજુ લંબાવી શકાતું નથી અને પાછળ લંબાવી શકાતું નથી તો કે કિરણને ધ્યાન રાખો કે કિરણ શું છે એ રેખાનો જ એક ભાગ છે રેખાને બે બાજુ લંબાવી શકાય છે જ્યારે કિરણને શું થાય કોઈ એક જ બાજુ લંબાવી શકાય છે બંને બાજુ લંબાવી શકાતું નથી માટે રેખાને એક પણ અંત્ય બિંદુ નહોતા પરંતુ કિરણને શું છે એક અંત્ય બિંદુ આવેલું હોય છે જેનું નામ શું છે એ છે અહીંયા અંત્ય બિંદુનું નામ શું છે બી છે રેખાને અંત્ય બિંદુ મળતા નથી તો ધ્યાન રાખો આગળ કે કિરણ એ

તેને એક દિશામાં અનંત સુધી લંબાવી શકાય છે આ કિરણને આ દિશામાં સુધી લંબાવી શકાય છે આ કિરણને આ દિશામાં અનંત સુધી લંબાવી શકાય છે તેને કિરણ એ બી અથવા બી એ વડે દર્શાવાય છે તમે જોઈ શકો છો કે આ કિરણને કે કિરણ એ બી અને આ કિરણને બી એ વડે દર્શાવાય છે તમે બંને રીતે એકબીજાને દર્શાવી શકો છો

બિંદુ બી અને બિંદુ એ ત્રણ વસ્તુ બિંદુ આવેલા છે તો આ કિરણને કેટલા વડે દર્શાવે છે તો કિરણ તમે જોઈ શકો છો બે રીતે દર્શાવી શકાય છે કે કિરણ ઓ એ પણ લખી શકાય અને કિરણ ઓ પણ લખી શકાય છે આ કિરણના બે નામ લખી શકાય છે કયા કયા લખી શકાય છે કિરણ ઓ એ અને કિરણ ઓ પણ લખી શકાય છે બરાબર છે એવી રીતે ધારો કે મારી પાસે કોઈ ખૂણો આપેલો છે આ ખૂણાની અંદર કેટલા કિરણો હશે તો સૌથી પ્રથમ તો એક કિરણ આર્યું કે કિરણ ઓ એ બીજું કિરણ કયું છે કિરણ ઓ સી અને કિરણ ઓ બી કારણ કે અને તમે બે રીતે લખી શકો છો માટે આ કિરણ કેટલી વખત લખી શકો છો બે રીતે લખી શકો છો ઓ સી ઓ બી તો જોઈ શકો કિરણ ઓ એ આ છે કિરણ ઓ બી આ છે અને કિરણ ઓ સી આ છે આની અંદર કેટલા કિરણો સમાયેલા છે ટોટલ ત્રણ કિરણો સમાયેલા છે તો વિદ્યાર્થી મિત્રો આજ સુધીનું જેટલું પણ મેં અહીંયા તમને ચલાયેલું છે એ તમારે નોટબુકની અંદર સારા અક્ષરે લખવાનું રહેશે આ બધું તમારે વધારાનું લખવાની જરૂર છે નહીં પરંતુ જે હવે અહીંયા લખેલું છે બ્લુ પેનથી એ બધું જ તમારે લખવાનું